કાબર બહુ ચાલાક હોય અને કાવળો સાવ બાકો હોય. બ્રાહ્મણ ખબર નહીં કેમ પણ ગરીબ હોય અને વાણિયો કાયમ પૈસાદાર હોય. તો ત્યારની જે માન્યતા હતી કે ત્યારની જે વાસ્તવિકતા અને દ્રષ્ટિકોણ હતો એ ઉપરથી ત્યારની વાર્તાઓ લખાતી હતી. અને હવે બહુ જલ્દી બાળકો માટે એમનું ભાવ જગત એ ઇમોશનલી જે માને છે અને સમજે છે તે બદલાતું જાય છે, સાથે સાથે આસપાસનું વિશ્વ પણ બદલાતું જાય છે એટલી જ ઝડપે. હું 7મા ધોરણમાં હતી ત્યાં સુધી સોનપરી અને સાન્ટાક્લોઝમાં માનતી હતી. હવેના છોકરાઓને ખબર છે કે મમ્મી પપ્પા જ મોજામાં ગિફ્ટ મૂકીને જાય છે અને સાન્ટાક્લોઝ કરતાં શાંતા માસીને પગે લાગો તો વધારે ગિફ્ટ મળે દિવાળી પર. એટલે હવેની વાર્તાઓ જો આપણે લખવાની હોય તો એ કેવી હશે? એવું નહીં કે જૂનું ભૂસાતું જાય છે, પણ હવેની વાર્તાઓમાં એવું હશે કે ટીનુએ મીનુનું ટેબ્લેટ તોડી નાખ્યું, કે મીનુને જે ક્લાસમાં છોકરી બહુ ગમતી હતી કે જેની સાથે લડાઈ થઈ હતી એના ફેસબુક પેજ પર હજારો ફોલોઅર્સ હતા, ટ્વિટર પર આણે આની રીટ્વીટ ના કરી એટલે એ લોકોનો ઝઘડો થઈ ગયો, એમને કોઈ ફોલોઅર્સ જ ના મળ્યા. આવું બધું વાર્તાઓમાં હશે કે કેમ? અને જે જૂની વાર્તાઓ છે એની ઝલક, એની પાછળની એવી વાતો જે કદાચ મેં અને તમે વાંચી છે પણ સમજી નથી. આપણી સાથે ત્રણ ખૂબ જ બાળ વાર્તાઓના જાણકાર, જેમણે લખતા લખતા માણી પણ છે અને હજુ પણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આ વાર્તાઓ બાળકો સુધી પહોંચાડવાનો, એવા ત્રણ મિત્રો આપણી સાથે છે. ઉદયન ઠક્કર સાહેબ, ભાર્ગવ જોશી સાહેબ અને કૃષ્ણ દવે સાહેબ, આ ત્રણેય આપણી સાથે છે. એમના પરિચય દીનુ મીનુ અને દીનુ એવા મારા ત્રણ ભાઈબંધ, હજુ પણ એ માત્ર ગુજરાતી મીડિયમ નહીં પરંતુ ઇંગ્લિશ મીડિયમની શાળાઓમાં જઈને પણ કે શિક્ષકો અને બાળકો સુધી પહોંચીને ત્રણેય પ્રયત્નો કરી રહ્યા છે કે હજુ સુધી આ વાર્તાઓનો મામલો ચાલુ રહે. સો વીલ બિગિન આ ચર્ચા સાથે કે હવેની આવતીકાલની બાળ વાર્તા કેવી હોવી જોઈએ અને બદલાવી જોઈએ કે નહીં. એ પહેલા આને કહું ને કે હજી શાળાઓમાં જઈને વાર્તાઓ કહી રહ્યા છે, બાળકાવ્યો કહી રહ્યા છે, તો એમાં સૌથી મોટો 30 માર્કા આપણો કૃષ્ણ દવે છે. હું જાણું છું કે આડો 5-10 વર્ષથી કોઈ બોલાવે કે ન બોલાવે એ જઈને ઊભો જ રહી જાય છે. એ તું તારા અનુભવો કે ને રાખ હિંગાર. હું નહીં બોલું, જાઓ. હું નહીં બોલું, જાઓ. નાના નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ? સૂરજ દાદા, સૂરજ દાદા, હું નહીં બોલું, જાઓ. રોજ અમે આ કિરણો સાથે ઝાંકળ ઝાંકળ રમીએ, તમે એકલા કંટાળો તો વાદળ વાદળ રમીએ. દાદાજી દાદાજી કહીને આગળ પાછળ ભમીએ, તમે કહો તે બધી વાર્તા કાન દઈ સાંભળીએ. મને ખબર છે, મને ખબર છે, તોય તમે તો એમ જ કહેશો, વાલી વાલી સૂરજમુખીનું ગીત નવું સંભળાવ. સૂરજ દાદા, સૂરજ દાદા, હું નહીં બોલું, જાઓ. વાંધો ક્યાં પડે છે ખબર છે? કે હું ને મારા નાના નાના તારાઓની ટોળી ચાંદા મામા સાથે રમીએ છીએ ટીંગા ટોળી. પીવડાવે છે બધા ચાંદની મને વાલમાં બોળી, અર્ધી પીએ અર્ધી દઈએ ધરતી ઉપર ઢોળી. ત્યાં ત્યાં પરોઢના ભણકારેથી સેજ તમારા અણસારેથી જતા રહે છે બધા દોસ્તો મૂકી અધૂરો દાવ. સૂરજ દાદા, સૂરજ દાદા, હું નહીં બોલું, જાઓ. નાના નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ? સૂરજ દાદા, સૂરજ દાદા, હું નહીં બોલું, જાઓ. મજા પડે, બહુ વાતો કરતા તો નથી આવડતી પણ બસ બાળકોની વચ્ચે જઈ અને આ રીતનો આનંદ કરીએ અને જલસા કરીએ. પણ આજે એક વાત કેવી છે, ચિનુકા કાંઈ બેઠા છે તો બાળ કવિતા અમને કઈ રીતે લખવાનું મન થયું? એક શિબિર કરેલી અને ચિનુ કાકાએ અમને એક વિષય આપેલો કે આવું કશુંક લખીને લાવો, ગમે તે લખો, અને ત્યારથી બાળ કવિતાની શરૂઆત થઈ. સાબરમતી નદીમાં આમનામ 2-3 કલાક બેસવાનું થયું તો ત્યાં બધી કીડીઓ, આમ એટલી સરસ મજાની કીડીઓ હતી, તેમ થયું કે આ કીડીઓ ઉપર કંઈક કવિતા લખીએ. તો અને પછી સામે પાછા બાળકો દેખાણા, પેલું દફતર દેખાણું,
આ બધું દેખાણું એટલે કેવું મિક્સ થયું. અને એક કવિતા આવી, પપ્પુના કિચનમાં આવી કિકુ નામે કીડી, ફટાક દઈને શોધી કાઢી લંચ બોક્સ ની સીડી. મીઠા મીઠા બિસ્કિટ જોયા, મોમાં આવ્યું પાણી. પપ્પુ જેમ જ કિકુને પણ બિસ્કિટ થી જ ઉજાણી. પપ્પુની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણું બંધ, પણ કિકુ કીડીને તો કેવળ બિસ્કિટ થી સંબંધ. પેટ ભરીને કિકુ નીકળી લંચ બોક્સ ની બહાર, નાનકડા ખંભા પર જોયો પાળ જેટલો ભાર. નીચે ઉતરી આ કિકુને સૂજો એક જ પ્લાન, ત્યાંને ત્યાં જ કઢાવ્યું એણે એક નવું ફરમાન, કે હવે પછીથી કોઈ કીડી ના લંચ બોક્સમાં જાય, ના હક આ દફતરમાં પાછો ભાર વધારે થાય. તો આ રીતે બાળ કવિતાની શરૂઆત થઈ. અનેક સ્કૂલોમાં જઈએ છીએ ઉદયનભાઈ, જ્યારે પણ હું મુંબઈ જાઉં તો ઉદયનભાઈ કોઈને કોઈ સ્કૂલમાં મને મોકલે, કોઈ સ્કૂલ ન આમંત્રણ આપે તો પણ જઈએ. નાનું બાળક એમ કે ચાલો અમારી સ્કૂલમાં, તો પણ મજા કરીએ. ભાર્ગવભાઈ પણ અમારી સાથે છે, એટલું સરસ નાટક, તો એમનો પણ અનુભવ કહેશે. તો હવે ઉદયનભાઈના, તને તો આ કોઈ ચીનુ કાકો મળ્યો જ કરુણ છે, કે શું થયેલું કે હું કવિતા લખતો થયો ત્યારે મેં મારી પહેલી કવિતા કહી હતી એ સંભળાવું. કવિતાનું ધોરણ કેવું હતું એ તો ખબર નથી, પણ ત્યારે મારું ધોરણ હતું પહેલું અ, અને ત્યારે શું મારા પડોશી હતા એ ગૌતમ દિવાન કરીને અપ ટુ ડેટ નવજુવાન, 9 વખત ભારતના ટેબલ ટેનિસના ચેમ્પિયન થયેલા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફૂટડા. એટલે મેં પછી એવું લખ્યું કે આ ગૌતમ દિવાન અકડી તો મારે છે બહુ, આ ગૌતમ દિવાન અકડી તો મારે છે બહુ, પણ પોતાના માપની નથી મળતી એમને કે બહુ. એ લખ્યું તો લખ્યું, પાછો એમને જ જઈને હંભળાવી આવ્યો. પછી એ ગૌતમ દિવાને મને કમરેથી પૈકડો અને મરઘો બનાવ્યો અને પોતાના જ દિવાન ખાનામાં 5-7 ચક્કર મરાવડાવ્યા. એટલે ત્યારથી જ હું ચીનુ કાકા સમજી ગયેલો કે આપણા ગુજરાતી સમાજમાં કવિતામાં પુરસ્કારનું ધોરણ કેવું હશે. એ પેલા કહે છે ને, મારો પ્રકાશક મને કહે છે કે આપણે તમારા પુસ્તકની કિંમત રાખી છે 200 રૂપિયા અને 25 પૈસા. મેં કહું રાઉન્ડ ઓફ કરી નાખું, 200 રૂપિયા રાખીએ. એટલે મારો વાલો કહે છે કે કવિને પણ કંઈક તો મળવું જોઈએ ને. એટલે આવી રીતે બાળ કવિતાની શરૂઆત. પણ અહીંયા આ ભાર્ગવ છે તે બરું બહુ પૈસા મારે છે એમ મને કહેતો હતો. એ પોતાના અનુભવ કયો ને એ ભાર્ગવ. સામાન્ય રીતે એવું કહેવાય છે અને મેં અનુભવ્યું પણ છે, તમે જો મોટાની વાર્તાઓ લખો, મોટાની કવિતાઓ લખો, નોવેલો લખો, તો તમારી પીઠ થબડનારા ઘણા મળી જશે, તમને તમારા ઓટોગ્રાફ લેવા માટે ટોળું મળી જશે. પણ જો બાળકોનું કામ કરશો, બાળ સાહિત્ય લખશો, બાળકોની કવિતા લખશો, તો તમારા ઓટોગ્રાફ લેવાની તો બાજુ પર વાત રહી, તમને મળવા માટે કોઈ નહીં આવે, પીઠ થાબડનાર જ કોઈ નથી. અને ખરેખર તો બાળ સાહિત્ય છે એ જ એવું છે કે જેના થકી તમારી આગામી પેઢી બનતી હોય છે. એટલે બાળ સાહિત્યને પ્રોત્સાહન આપવું જોઈએ. ચિનુ કાકા સાચી વાત કે નહીં? બાળ સાહિત્યને જો પ્રોત્સાહન નહીં આપો, બાળ કાવ્યોને પ્રોત્સાહન નહીં આપો, તો આવતીકાલની પેઢી તમારી ગુજરાતીથી વિમુખ થતી જશે. કારણ કે ભણવાનું અંગ્રેજીમાં થઈ ગયું છે, હવે એ અંગ્રેજીનું વાંચશે, ગુજરાતી નહીં વાંચે. અત્યારે કેટલાય લોકો હશે જેમણે મારા ફાધરની વાર્તાઓ ઝગમગ, મિયા ફુસકી, અડુક્યો દડુક્યો, છકો મોકો વાંચીને મોટા થયા હશે. આ આ આ સાહિત્ય એમણે વાંચ્યું છે, પણ એમના પુત્રો કે પૌત્રો એ કદાચ અત્યારે એ સાહિત્ય નથી વાંચતા, એ અંગ્રેજીમાં વાંચે છે. અને અત્યારે મા બાપ પણ એવું કહીને ગર્વ લઈ રહ્યા છે કે મારા દીકરાને તો ગુજરાતી બોલતા નથી આવડતું.
આ ગરુની વાત લે છે. એક સોરી ટુ બટિન, પણ મને એક વાર્તા, બાળ વાર્તા કહેવાનું મન થાય છે. અને જુઓ તમને કેવી લાગે છે કહેજો. અને આ તો આપણી બહેનપણી છે આરતી, એટલે તમારે મન થાય તો વચ્ચે વચ્ચે બી બોલવું હોય તો કંઈ જ વિરોધ નથી કરવાની. એક હતી બકરી, નામ એનું અસ્મિતા. ધેજ તરાર સ્વભાવની, વાતે વાતે શિંગડા ભેરવે. મગદૂર છે કોઈ ની કે અટક ચાળુ કરી જાય, પણ બચરવાળ થઈને પછી આ અસ્મિતા નરમ પડી ગઈ. પોતે ભલીન પોતાનું ઘર ભલું, શું પોતાનું નામ એ પણ ભૂલી ગઈ. તે એક દિવસ અસ્મિતા ચરવા ગઈ. જાતા જાતા પોતાના ભટુરિયાને કહેતી ગઈ કે હું સાથ પાડું ને તો જ બારણા ઉગાડજો, મારી બોલાશ ઓળખજો. કારણ કે એ જાણતી હતી કે માતાની ભાષા જાણનારા જ જીવતા રહે છે આ જંગલમાં. એ જાણતી હતી કે માતાની ભાષા જાણનારા જ જીવતા રહે છે આ જંગલમાં. બસ અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ. હલ્લો હાઉ ડુ ડુ કરતુક ને આવ્યું, બોલ્યું, બારણા ઉઘાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા. બિચારા ભટુરિયા હફડક દફડક કરતા દોડ્યા અને ઉઘાડી નાખ્યા બારણા. વુલ્ફ હસ્યું, એના દાંત દેખાણા યેલો, લોંગ. અસ્મિતા મોડેથી પાછી આવી. એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે. બોલી, બારણા ઉઘાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા, તમને ખવરાવશે રે એલા ભટુરિયા, તમને ધવરાવશે રે એલા ભટુરિયા. પણ સાહેબ, હવે કોણ ઉગાડશે બારણા? તે વાત શું છે કે એક આ મોટો ભંડાર, એક મોટો રાજ્ય કોષ જાણે કે પડ્યો છે, અને એ કોષમાં શું શું છે? લોકકથાઓ છે, જોગીદાસ ખુમાણ અને ભૂપત બારવટિયાની. એની અંદર લોકગીતો છે, મરશિયા છે, ફટાણા છે, લગ્નગીતો છે, કુંવારિકાના ગીતો છે. એની અંદર દંતકથાઓ છે, એની અંદર ચારણી સાહિત્ય છે, ફાર્બસ રાસમાળાઓ છે, ગરબાઓ છે, ગુજરાતનો ઇતિહાસ છે, નરસિંહના પ્રભાતિયા છે, આપણો ધર્મ છે, સત્યનારાયણની કથાઓની સાથે સાથે ભાગવત પુરાણ અને પેલા સ્વામિનારાયણની અને વ્રત કથાઓ છે, વચનામૃત છે, સત્યના પ્રયોગો છે. પણ હવે કોણ ઉગાડશે બારણા? આ કોષના બારણા કોણ ઉગાડશે? એટલે કદાચ વિકલ્પ હોય, તમારી આજુબાજુ શાળાઓ છે, એ કદાચ અંગ્રેજી માધ્યમની છે, એમાંથી કદાચ કેટલીક શાળાઓ
સઘન ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવતી હોય તો બની શકે તો તમારા બાળકોને એ ભણી મોકલજો, ન બની શકે તો આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા, આપણે છીએ ત્યાં સુધી તો લીલા લહેર કરીએ. તદ્દન સાચી વાત કહી, જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી તો લીલા લહેર કરીએ. ગુજરાતી સાહિત્ય જે આપણે વાંચ્યું છે એને વાગોળીએ તો ખરા. અને અત્યારે હું પહેલાં થોડી મારા ઉપર એક વાત થોડીક કહીશ, કારણ કે મારા સ્વ અનુભવો છે. હું પહેલાં એક ગુજરાતીનું બાળકો માટેનું મેગેઝિન ચલાવતો, લગભગ 5-7 વર્ષ ચલાવ્યું. શોભિત આવ આવ, હેમંત શાહ ક્યા બાત હે, તો સીને મેં જલન પાંવ મેં છાલે હોંગે, હાં તેરે હાં યે લોગ તેરે ચાહને વાલે હોંગે. કઈ બાળ સાહિત્યમાં મોટા કલાકારો આવે છે તે વધારે સારું છે, કારણ કે એમનું પહેલું પગથિયું બાળ સાહિત્યથી જ થયું છે. અને શોભીશભાઈએ તો હજી મને યાદ છે, મારા ફાધરને, મારા બાપુજી જીવરામ જોશી, એમને મુંબઈની એક કલાગુરુજીની સંસ્થાએ સન્માન કરેલું, અને મ્યુઝિક આર્ટ ફાઉન્ડેશન એમણે સન્માન કરેલું, અને એમાં શોભીશભાઈએ એનું સંચાલન કરેલું. અને એ જ્યારે સન્માનનો વખત આવ્યો ત્યારે શોભીશભાઈનું એક વાક્ય મને હજી આમ યાદ રહી ગયું છે. એમણે કહેલું કે વેદ વ્યાસ અને વાલ્મિકીએ, શોભીશભાઈ આપને પણ યાદ જ હશે કે વેદ વ્યાસ અને વાલ્મિકીએ જે કાર્ય કર્યું છે એ કાર્ય બાળ સાહિત્યમાં જીવરામ જોશીએ કર્યું છે, એમને જરાય ઉતરતું નથી એનાથી. આ શોભીશભાઈએ તે વખતે કહેલું. આ વસ્તુ જો બધા સમજે કે બાળ સાહિત્ય એ જ પાયાનું સાહિત્ય છે તો ગુજરાતી ભાષા આપણી જીવતી રહેશે. બાકી તમે ગમે તેટલા પ્રયત્ન કરશો, ગમે તેટલા સેમિનારો કરશો, ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે તમારે બાળ સાહિત્યને પોષવું જ પડે. તો જ બાળકો જો ગુજરાતી નહીં જાણે તો એ આગળ વધશે કેવી રીતે. અને એના કારણે મેં કહ્યું આપને કે હું એક બાળકોનું મેગેઝિન ચલાવતો, ખૂબ સારું ચાલતું, છુક છુક નામનું એ મેગેઝિન હતું, મેં ઘણા વર્ષો ચલાવ્યું. અને પછી ધીમે ધીમે જેમ અંગ્રેજી માધ્યમનું જોર વધ્યું, ગુજરાતી સાહિત્ય, બાળ સાહિત્ય વાંચવાનું ઘટતું ગયું. અને એટલે સુધી કે એક જમાનામાં તમે ગુજરાતી બાળ સાહિત્યના પ્રકાશનો જુઓ, ઝગમગ, ફૂલવાડી, બાલ સંદેશ, આ છુક છુક, રમકડું, આ બધા મેગેઝિનો બહાર પડતા હતા. આજની તારીખમાં આ બધા જે પહેલાં ઝગમગ વેચાતું લેવું પડતું હતું, આજે ઝગમગ ગુજરાત સમાચારમાં ફ્રી આપવું પડે. કૈસે 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 ઐસે વૈસે હો ગયે, ઓર ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે. અને એની સામે બાળ સાહિત્યને અત્યારે કોઈ ગુજરાતી સાહિત્યનું એમ કહીએ કે બાળ સાહિત્યનું મરણ જ થઈ ગયું છે, બાળ સાહિત્યનું વેચાણ બહુ ઓછું થઈ ગયું છે. મારે પણ મારું મેગેઝિન બંધ કરવું પડ્યું. અને હવે એ ચાલુ રહે એટલા માટે ગુજરાતી આપણે છીએ, ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોઈએ પણ ગુજરાતી ભાષા તો જાણીએ છીએ, કારણ કે ઘરની બોલચાલની ભાષા ગુજરાતી છે. એટલા માટે બાળકો આપણા ગુજરાતી જાણે છે, એટલા માટે મેં નાટ્ય ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. 1982ની અંદર મેં મિયા ફુસ્કીનું નાટક મુંબઈ ખાતે ભજવેલું. 1982, વિચારો કેટલા વર્ષો થયા. 1982માં તે વખતે હું મુંબઈ રહેતો, અને 1982માં મારા ફાધરના જે વાર્તાઓ છે મિયા ફુસ્કીની, એના ઉપરથી મેં નાટ્ય રૂપાંતર કરીને એક નાટક ભજવેલું મિયા ફુસ્કી. તે વખતે ત્યાં સુપરહિટ થયેલું. અમે મુંબઈ ખાતે 25થી વધારે પ્રયોગ કર્યા હતા અને આખા ગુજરાતમાં ફર્યા હતા અમે લોકો. એ નાટક આજની તારીખમાં, એ જ સ્ક્રિપ્ટ આજની તારીખમાં ભજવાય છે. અને આ ગઈ 17મી તારીખે અહીંયા બોપલની તેજસ વિદ્યાલયની અંદર એ જ મિયા ફુસ્કી ભજવાયું. અને એના પ્રિન્સિપલ હેમા પંડ્યા છે. એ હેમાબેને એ નાટક પૂરું થયા પછી મને કહ્યું કે ભાર્ગવભાઈ, બાળકોનો જે રિસ્પોન્સ છે એ જોઈને કે હું સ્પીચલેસ થઈ ગઈ કે હું સ્પીચલેસ છું. તમને તમારો આભાર કઈ રીતે માનવો કે હું નિશબ્દ થઈ ગયું છું.
આ એમના શબ્દો હતા. એટલે આપણું એ સાહિત્ય છે એ આજે પણ એટલું જ ચિરંજીવ છે, આજે પણ એટલું જ લોકોને ગમે છે, આજે પણ એટલું જ એ પ્રેરણા આપે છે. એટલે નવી વાર્તાઓ કરવી પણ સાથે સાથે જૂનું છે એને પણ યાદ રાખવું જોઈએ. કૃષ્ણભાઈ શું કહો છો? અને એમાં તમારા ત્રણેયના ખૂબ અનુભવો છે, હજુ પણ તમે પ્રયત્ન કરી રહ્યા છો. સાહેબ બેક સ્ટેજ વાત કરતા હતા કે ઘણી બધી એવી શાળાઓ છે અત્યારે અંગ્રેજી માધ્યમની પણ કે જેમાં કદાચ એમને ખબર ન હોય કે જે આવી રહ્યા છે એમને પ્રસ્તુત કરવા માટે કઈ ગજાના વ્યક્તિ છે, ત્યાં ખૂબ પૂછપરછ અને ખૂબ બધા ગ્રીલિંગ પછી જવા દે છે. તો આટલા પ્રયત્નો તમે કરી રહ્યા છો, એમાં અત્યારના બાળકોને વધારે સાહિત્યમાં રસ લેવા માટે શું કરવું? અને જે બીજી ભાષાઓનું સાહિત્ય છે ખાસ કરીને અબ્રોડ, ત્યાં આવું નથી થતું. કાલે એક અમેરિકાના સાહેબ હતા, એ કહી રહેલા કે ત્યાં તમારે બાળકોને ધમકી આપવી હોય ને તો લોકો એવું કહે છે કે કાલે તને સ્કૂલે નહીં જવા દઉં જો તું તોફાન કરશે તો. અને આપણે અહીંયા એવું કહે છે કે તું તોફાન કરીશ તો તને અત્યારે જ સ્કૂલે મૂકી આવીશ. આટલો ફરક છે. તો ત્યાં કદાચ એ બાળ સાહિત્ય અને શીખવવાની પદ્ધતિમાં શું ફરક છે અને આપણે શું કરી શકીએ? આપ એક વાત તો નક્કી કે જે કંઈ પણ બાળ સાહિત્ય રચાય ને તો એ 50-50 હોય, એટલે થોડું લખનારનું અને થોડું બાળકનું, અને એની તૈયારી એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીએ. ચાલો કે પહેલાં એમાં એક જ પૂર્વ શરત છે, સૌથી પહેલાં હું બાળક થઈ જાઉં છું અને હવે તમે બાળક થઈ જાઓ અને પછી જોઈએ આપણે ટ્રાન્સફોર્મ થઈ શકીએ છીએ કે નહીં. હા, આપણે પહેલા ક્યારના આપણા હાથ પગ સ્ટીફ થઈ ગયા હશે, પણ તેજસ જોશી એટલે પહેલા તો આને હાથ ઉપર સાયકલ ચપટી તાળી લેટ્સ ઇટ અભી મેદાને જંગ. એટલે બાળકને પહેલાં ઇન્વોલ્વ કરી નાખો. આ રચના મેં લખી છે એ વાત બહુ ફાલતુ છે. હવે આપણી આ રચના છે અને આપણે સાથે એને ઉઘાડીએ. એનું શીર્ષક છે, આખી નહીં વાંચીએ પણ અમુક, આનું શીર્ષક છે મેં એક સિંહને પાળ્યો છે. હા, તો એક પંક્તિ હું બોલું છું. ના ના, મને તો આ એટલી ગમે છે કે મેં મારા દીકરાને, નૌશિલના દીકરાને, લગભગ 20 મા બાપોના દીકરાઓ દીકરીઓને આ કવિતા શીખવાડી છે. હવે પહેલી લાઈન શોભિત બોલશે અને પછી આપણી બધી બોલશું, પછી આપણે બધા. મેં એક સિંહને પાળ્યો છે, મેં એક સિંહને પાળ્યો છે, એ મારી રજાઈ ઓઢે છે, એ મારી રજાઈ ઓઢે છે, ડનલોપની ઉપર પોઢે છે, ડનલોપની ઉપર પોઢે છે. શું આ મેં સિંહને પાળ્યો છે? શું આ મેં સિંહને પાળ્યો છે કે ઊંઘણ સિંહને પાળ્યો છે? સિંહ ડૂબળો છે કે જાડો રે? દોસ્તારો કે દેખાડો રે? તો એક દિવસ શિયાળામાં, એક દિવસ શિયાળામાં સિંહને હું લાવ્યો શાળામાં, સિંહને હું લાવ્યો શાળામાં, સિંહ દફતર પકડી ચાલે છે, સિંહ દફતર પકડી ચાલે છે, સાંકળ થી એને ચાલ્યો છે, સિંહે રાજી થઈ ત્રાડ કરી, લોકોએ રાડા રાડ કરી, લોકોએ રાડા રાડ કરી. એ સિંહ આવ્યો છે ધાજો રે, સિંહ આવ્યો છે ધાજો રે, કઈ બંધ કરે દરવાજો રે, કઈ બંધ કરે દરવાજો રે, કો કબાટ ઉપર બેઠા છે,
કો કબાટ ઉપર બેઠા છે કો બાથરૂમ માં બેઠા છે કો બાથરૂમ માં બેઠા છે ક્લાસે થી ઊંઘતા જાગ્યા છે ક્લાસે થી ઊંઘતા જાગ્યા છે છોરા ને ટીચર ભાગ્યા છે છોરા ને ટીચર ભાગ્યા છે સી ચોક ને ડસ્ટર સૂંઘે છે સી ચોક ને ડસ્ટર સૂંઘે છે ને બેન્ચ ઉપર જઈ ઊંઘે છે ને બેન્ચ ઉપર જઈ ઊંઘે છે વાહ વાહ ભાડે આપું છું કોઈ છજ્જે તો કોઈ ફળિયા પર કોઈ છજ્જે તો કોઈ ફળિયા પર કોઈ છાપરામાના નળિયા પર કોઈ છાપરામાના નળિયા પર ને ચડ્યા છે ગણિતના માસ્ટર ને ચડ્યા છે ગણિતના માસ્ટર તો બાસ્કેટબોલના સળિયા પર તો બાસ્કેટબોલના સળિયા પર સ્કૂલમાં કાળો કેર થયો સ્કૂલમાં કાળો કેર થયો ને હોલિડે જાહેર થયો ને હોલિડે જાહેર થયો અહીંયા સૌને જીવ વાલો જી અહીંયા સૌને જીવ વાલો જી શ્રી રાજા ઘેરે ચાલો જી શ્રી રાજા ઘેરે ચાલો જી ભાઈ વગર મફત ની મજા મળી ભાઈ વગર મફત ની મજા મળી શ્રી છે તો આજે રજા મળી શ્રી છે તો આજે રજા મળી એના કેસરિયાળા જુલ્ફોમાં એના કેસરિયાળા જુલ્ફોમાં ખુશ થઈ હું પીન લગાડું છું ખુશ થઈ હું પીન લગાડું છું એ શર્માઈને મલકાતો એ શર્માઈને મલકાતો જ્યારે હું રિબિન લગાડું છું જ્યારે હું રિબિન લગાડું છું વાહ વાહ જો સ્કૂલમાં હોલિડે જોઈએ જો સ્કૂલમાં હોલિડે જોઈએ તો સી હું ભાડે આપું છું તો સી હું ભાડે આપું છું એ જ્યારે પણ ઊંઘતો ના હો એ જ્યારે પણ ઊંઘતો ના હોય એવા દાડે આપું છું એવા દાડે મેં એક સિંહને પાડ્યો છે મેં એક સિંહને પાડ્યો છે એ મારી રજાઈ ઓઢે છે એ મારી રજાઈ ઓઢે છે શું આ મેં સિંહને પાડ્યો છે શું આ મેં સિંહને પાડ્યો છે કે ઊંઘણ સિંહને પાડ્યો છે વાહ 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 હું ભી એક વાર્તા કરું બિલકુલ રાહ જોઈએ છે હું કોની વાત કરું ગેમ સર લખ્યું છે સામે તો કોઈ એવું નથી દેખાતું મારી જ વાત કરું ચાલો હાથી ભાઈ નું એક મદનિયું બંધુ ભાઈ તોફાની જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની પળમાં પાછું ડાયું ડમરું બોલે કાલું કાલું આખા જંગલ માં એ સૌને લાગે વાલું વાલું રોજ સવારે વેલું વેલું ઉઠી ભણવા જાતું રસ્તામાં એક તળાવ એમાં પેટ ભરીને નાતું જંગલમાં તો સૌથી ફેમસ કીડીબાઈ ની સ્કૂલ એને મનતો બધા બાળકો રંગબિરંગી ફૂલ દૂર દૂર થી બધા જ ફૂલો અહીંયા ભણવા આવે મનગમતી ડાળી પર જાણે પોતાને મહેકાવે તો હવે ત્યાં શું થાય કે નવા સવા ત્યાં ટીચર આવ્યા નામ લોકડી બાઈ પર્સ હલાવી સૌને કરતા રહેતા હેલો હાય રોજે રોજ કરીને આવે નવી નવી એ ફેશન કઈ જ ભણાવે નહીં ને આપે લાંબુ લાંબુ લેશન એક દિવસ તો વિના કારણે બધાને ધમકાવ્યા બંધુ ભાઈને તો આખો દી અંગૂઠા પકડાવ્યા બિચારા બંધુ ભાઈ એની મોટી મોટી ફાન ધોળે દાડે ધરતી ઉપર જોયો એને ચાંદ બંધુ ભાઈનું મગજ ભમ્યું કે પાઠ ભણાવું આને આ તે કેવા ટીચર જે બાળકને દુશ્મન માને લાંબુ લાંબુ લેસન છે ને છે ના નકડી સ્લેટ બંધુ ભાઈ ને ત્યાં દેખાયું દાદાજી નું પેટ બંધુ ભાઈ એ તો માંડી ને કરી સ્કૂલ ની વાત વાત સાંભળી દાદાજી ને પણ લાગ્યો આઘાત બીજે દી ટીચર કે બોલો બધા લેસન લાવ્યા બંધુ ભાઈ એ સાદ કરીને દાદા ને બોલાવ્યા મોટા ટીચર કીડી ભાઈ તો એવા સીધા સાદા હાથી ભાઈ ને જોઈ કહે કે આવો હાથી દાદા પણ પેટ ઉપર આ શું ચિત્ર્યું પેટ ઉપર આ શું ચિત્ર્યું ને આ ઉંમરમાં ફેશન દાદાજી કે ના રે ના છે બંધુ ભાઈ નું લેશન લેશન કરતા જ્યારે એને નાની લાગી સ્લેટ બંધુ ભાઈ ને ગમી ગયેલું ત્યારે મારું પેટ
કીડી બાઈએ તરત લોકડી ટીચર ને બોલાવ્યા, જુઓ જુઓ આ હાથી દાદા લેશન ઉંચકી લાવ્યા. કે લેશન જોતા જોતા એને યાદ આવી ગઈ નાની, કહે લોકડી માફ કરો મેં ખૂબ કરી મનમાની. કીડી બાઈ કે કઈ વાંધો નહીં હવે રાખજો ખ્યાલ, સાચું કલા ટીચર તો આપે લેશન સાથે વાલ. ને બાળક સાથે, હવે ટીચર માટેની આ પંક્તિ, કે બાળક સાથે બાળક થઈને જો રહેતા ના ફાવે, હાજર છે આ બંધુ ભાઈ જે તરત જ પાઠ ભણાવે, તરત જ પાઠ ભણાવે. હવે નથી બરાબર, બીજા માઇક ને ટ્રાય કરને. અને હવે ઇન્વિટેશન છે ઓપન હાઉસ, જે પણ છોકરાઓ અને છોકરીઓ 14 વર્ષથી નીચેના હોય તે એકદમ આવી જાય અહીંયા સ્ટેજની ઉપર. એ લોકોને હા એ ના ને શોભિત શોભિત એમની પાસે એક બાળ ગીત ગવડાવવાનો છે. બધા બિંદાસ, હા બધા જ ઉપર આવી જાય એક સાથે, અહીંયા ઉભા રહે અથવા અહીંયા ઉભા રહે. ચલો 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 બચ્ચા લોક, ડુક 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 ડુક. હાચી ઇપ્પો નામની એક કવિતા શોભિત દાદા બધાની પાસે બોલાવડાવવાના. શોભિત પ્લીઝ, ઇટ્સ યોર ઓપન હાઉસ. એ બાદ આરતી કસેક માઇક માઇક ભેગા કરને યાર બાજુના. આ નિરંજન ભગતને એક માઇકથી વધારે ન જોઈતા, લઈ આવ બધા. એમની પાસે ભગત હશે, અમારી પાસે જગત છે. આ શોભિત ક્યાં છે? અને તને ચોપડી આપો. આવી ગયો છે રિંગ લીડર, આવી ગયો છે ને. આ નથી બરોબર ઉભર. હેલો, હા ધીસ ઇઝ બેટર. અગેન આ કવિતામાં ઉદયનની પણ પ્રશસ્તિ થશે અને સ્વપ્રશસ્તિ પણ થશે, એટલે હું આના બેકગ્રાઉન્ડમાં નથી જતો. સીધી કવિતા શરૂ કરીએ. યુ ઓલ આર રેડી? યુ ઓલ આર રેડી? યા એમ કર. યુ ઓલ આર રેડી? યસ. ધી શીર્ષક છે કવિતાનું, હાકછી હિપ્પો. હાકછી હિપ્પો એમ મુંબઈ કેરા રાણી બાગમાં ભમ ભમ હિપ્પો વસતો જી. મુંબઈ મળવા આવે એની સામે ધીમું ધીમું હસતો જી. કુલફી વાળા કરીમ ચાચા હિપ્પો દેખી હરખાયા. ડબલામાંથી કેસર કુલ્ફી દેવા માટે લલચાયા. એક આપી ને બે આપી પણ હિપ્પો કે હજી હજી. એક આપી ને બે આપી પણ હિપ્પો કે હજી હજી. એક ડઝન કુલ્ફી ખાઈને થેન્ક યુ બોલ્યા હિપ્પોજી. એક બીજી સવારે મોર ટવક્યા વાનર બોલ્યા હુપ રે હુપ. બીજી સવારે હિપ્પો બોલ્યો હાકછી હાકછી. બધા ભરીને બેઠા ચૂપ. હિપ્પો બોલ્યો હાકછી હાકછી. બધા ડરીને બેઠા ચૂપ. હિપ્પો ને તો શરદી એવી થઈ ભયંકર હાકછી હાક. હિપ્પો ને તો મિલના ભૂંગળા જેવો એનો અવાજ ડેન્જર હાકછી હાક. મિલના
आवाज डेंजर वानर नीचे गबड़ी जाए पोपट पण माळे संताय वानर नीचे गबड़ी जाए पोपट पण माळे संताय छीका छीक नी बीक थी राजा सिंह नी चड्डी ढीली थाय छीका छीक नी बीक थी राजा सिंह नी चड्डी ढीली थाय हकची 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 हक हकची 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 हक વાઘણ પાછળ લપાઈ જઈને વાઘ બિચારો ડુસકા ભરે મગર માઈ પણ કોસ્ચ્યુમ ગાલીને તળાવના પાણીમાં સરે મગર ભાઈ પણ કોસ્ચ્યુમ તળાવના પાણીમાં સરે હાકચી 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 હાક હાચી 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 હાચ કોઈ છીક થી જાન બચાવો રે હિપ્પો ને હટકાવો રે હિપ્પો ને હટકાવો રે પ્રાણી બાગ ની ચોકી મૂકી ગુરખા દોડ્યા રે ફટ ફટ પ્રાણી બાગ ની ચોકી મૂકી ગુરખા દોડ્યા રે ફટ ફટ ઇસ્પિતાલ પહોંચીને મોટા ડોક્ટર ને લાવ્યા જટ જટ ઇસ્પિતાલ પહોંચીને મોટા ડોક્ટર ને લાવ્યા જટ જટ કેટલી કુલ્ફી ખાધી હિપ્પો ખૂબ વધ્યા છે ડોક્ટરજી કેટલી કુલ્ફી ખાધી ખૂબ વધ્યા છે ડોક્ટરજી અને પછી હિપ્પો ની બગલે ખોસ્યું થર્મોમીટર જી અને પછી વિક્સ ની મોટી બરણી લાવી બરડા ઉપર ચોળે છે નીલગીરી ના ગરમ તેલ માં પૂંછડી ને પણ બોળે છે સ્વેટર વાળો હાકચી હિપ્પો જોવાનો બહુ ગમે હું ને ઉદયન જોઈ આવ્યા ક્યારે જાશો તમે ફેન્ટાસ્ટિક લવલી લવલી ગુજરાતી પોએટ્રી બોલવી છે બિંદાસ બોલો બધા આપણા જ ભાઈ લોક છે એનીબડી કોઈને પણ કઈ કહેવું બે બકરી હતી એક સાંકડો ફૂલ હતો બે બકરી સામ સામે થી આવી વચ્ચે તો એક બકરી કે તું પેલા પાછળ જા પણ હું જતી રહું પછી તું આય એમાંથી એક બકરી સુઈ ગઈ રસ્તા ઉપર બીજી બકરી કે તું મારી ઉપરથી જતી રહે એ જતી રહી એ ઉપરથી ઊભી રહી જતી રહી બે થોડા દિવસ પછી બે કૂતરા આવ્યા એ કૂતરા કે બે સામેથી કૂતરા એ કૂતરા જગાડવા માંડે એ કૂતરું પાણીમાં પડી ગયું બીજું કૂતરું બી પાણીમાં પડી ગયું એક લાલ ચીટી હતી અને કાલી અને સફેદ તો કાલી ચીટી ને લાલ ચીટી થી પૂછ્યું કે તું આટલી કાલી કેમ છે તો એને તો કાલી ને બોલ્યું કેમ કે હું ધૂપ માં જાઉં છું તો પછી કાલી ને લાલ થી પૂછ્યું કે તું આટલી લાલ કેમ છે તો એને બોલ્યું કે હું બધાનું ખૂન પીઉં છું પછી બંનેને સફેદથી પૂછ્યું કે તું આટલી સફેદ કેમ છે તો એને બોલ્યું કે હું ફેરા લવલી લગાવ એક દિવસ એક ચકલી અને એક ચકલો હતો એ બે એવું કીધું કે આપણે ખીચડી બનાવીએ તો પછી એક ચકલી કીધું કે છે ને હું છે ને આપણે પાણી લેવા જાઉં ચકલોએ કીધું કે છે ને હું આપણે ખીચડી લેવા જાઉં તો પછી છે ને આપણે એ બે ગયા લેવા તો પછી છે ને એ પછી પાછા લઈને પછી ખીચડી બનાવતા હતા ને એમની ખીચડી બનાવતા પછી ચકલા અને ચકલી બે કીધું કે
ચલો આપણે બહાર જઈએ ફરવા. તો પછી છે ને એ લોકો બહાર ફરવા ગયા ને તો પેલો ચકલો છે ને આપણે પેલો ચકલો છે ને આપણે શું કહેવાય बच्चे लोग जिंदाबाद, बच्चे लोग जिंदाबाद, बच्चे लोग जिंदाबाद, बच्चे लोग जिंदाबाद. हेलो हेलो सॉरी रो एक पेली हानी पासे कई बोला. हां ए तारे तने शू लागे थैंक यू. આજે કઈ કેવું છે? કોઈની વાર્તા બાકી છે? યુ કેન ટેક ઓવર. વી આર રેડી ટુ બી ટેકન ઓવર બાય ધ યંગ વર્લ્ડ. આ વાત કદી ના ભૂલાય. હા 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 હો 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 હો. આ વાત કદી ના ભૂલાય. નિશાળે તો લેસન કરાય, ઘરમાં બાની મદદ કરાય, મેદાને જઈ રમત રમાય. આ વાત કદી ના ભૂલાય. હા 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 હો હો હો. આ વાત કદી ના ભૂલાય. મોટાની તો સેવા થાય, આપણાથી નાનાને લાડ કરાય, આપણા જેવા સરખાથી દોસ્તી થાય. આ વાત કદી ના ભૂલાય. હા 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 હો હો હો. લા 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 લા. હવે કોણ આવે? એના ગીત નું નામ શું છે? એને મમ્મી ક્યાં છે? કેટલી સ્ટુપિડ જો મેં મમ્મીને બોલાવી. પપ્પા હમણાં ગીતનું નામ શું છે? પપ્પા અજાણ છે ભાઈ, એટલે છોકરીએ જ યાદ કરવું પડશે. અચ્છા પણ તારું નામ યાદ છે? શું? હિયા ખિયા ખિયા. તારે ખિયા યાદ આવે તો કહેજે પ્લીઝ. હા બીજા કોઈ શું કેવું છે? તું પહેલા બોલ્યો છે? તું પહેલા આની પહેલા કઈ બોલ્યો નહીં? કોઈ જેમ તેમ પેલો બધા રાજા ને ક્વીન હોય એન્સની ભી હોય. રાજા ને ક્વીન તો એક વાર એને બધે એની સેના ને કીધું કે તમે લોકો મારા માટે ખાવાનું ગોતી આવો. તો એ લોકો ગોતવા જાય છે તો મળતું નથી. પછી એક શોપ આવે છે સ્વીટની, એ લોકો ત્યાં જોવે છે ને તો એ લોકો પોતેને બી ખાઈ લે છે ને રાની માટે બી લાવે છે. પણ એક એન્ડ નથી લાવતી કારણ કે એને એમ થાય છે કે પૈસા વગર કોઈ દિવસ લેવાય નહીં. તો એટલે એ લોકો પાછા જાય છે ને એ લોકો રાની માટે બી લઈ આવે છે ને. રાજા તો એ લોકો કહે છે તું કેમ મારા માટે ન લાવી? તો એને જેલમાં પૂરી જાય. પછી બીજા દિવસ માટે બી એવું જ થાય છે. પછી ત્રીજા દિવસ માટે છે ને ઓલાના જે શોપકીપર એનો હોય છે ને એને થાય છે આ કેમ હર વખતે આમ જ થાય છે. તો એ બધી સ્વીચમાં દવાઈ નાખી દે છે એટલે એ બધામાં દવાઈ નાખી દે છે. અને પછી લોકો પાછું ખાઈને લેવા જાય છે ને તો એક જ એન્ટી નથી, એને ખાધું નહોતું. તો જેટલી એન્ટી હતી ને એને એ મરી જાય છે ને. પછી રાણી એને એમ કહે છે સાચું કહેતી હતી કે મફતનું કોઈ દિવસ લેવાય નહીં. અચ્છા હવે અર્ચન ત્રિવેદી આપણી સાથે છે, ભવાઈનો મોટો કલાકાર. એ નાનો થઈ અને આપણી વચ્ચે આવે છે અર્ચનીઓ. બચ્ચે લોક તમે સ્ટેજ પર જ રહેજો, સાઈડમાં જઈને
ઉભા રહો, બેસી જાઓ છે, પેલી ખુરશીઓ પર બેસવું હોય તો બેસી શકો છો. એક ઢોલુ અને ભોલુ વાતો કરતા હતા. ઢોલુ એ કીધું, મારે અને અમિતાભ બચ્ચન ને એક સેમ વસ્તુ છે. ભોલુ એ પૂછ્યું, શું? તો ઢોલુએ કીધું, એ લેફ્ટી છે ને હું એ લેફ્ટી છું. અરે વાહ, થઈ ગયો મોક્ષ, બરાબર. ઓકે, ગુડ. બચ્ચાઓ, તમે લોકો અહીંયા બેસી શકો કે અહીંયા ડાન્સ કરી શકો, બધું કરી શકાય, બરાબર. મારો અવાજ બરાબર સંભળાય છોકરાઓને? અહીંયા નહીં સંભળાય ચાલશે, તમને સંભળાય છે ને? જલસો. હા, ના ના ના, બરાબર છે. ભલે ભલે, હું તમને એક સરસ મજાની બાળ વાર્તા કહું, પણ એ ગીતોવાળી હોય એવી, એકદમ મજા પડે તેવી. હે, આમ જો મારી સામું, અહીંયા જોજો ને, મજા પડે એવી વાત છે. એક નાનું અમથું ગામ હતું. શું હતું? ગામ. મોટેથી બોલવાનું બધાયો. નાનું અમથું શું હતું? ગામ. અને ગામમાં એકલા ઉંદરડા રહેતા હતા. એકલા ઉંદરડા. શું હતું? ઉંદરડા. અને એમાં એક નોટી ઉંદરડું હતું, બરાબર તોફાન મસ્તી વાળું, ધમાલિયા વાળું. અને એણે એવું નક્કી કર્યું કે એક નાનું અમથું ઉંદરડું છે, ટચુકડું ઉંદર, આટલું અમથું ઉંદર, એને કોઈ રમાડવાનું નહીં, એને કોઈએ રમાડવાનું નહીં. અને પેલું ઉંદર તો બિચારું રોજ રોતો હોય, રોજ રૂવે, અને ભગવાનને કહે, ભગવાન આ બધા મને કેમ નથી રમાડતા, આ બધા મને કેમ નથી રમાડતા. એવું એક વખત રોતું હતું. એ રોતા રોતા એ ઉંદરડાનું ધ્યાન ગયું એક મોટા મઠ ઉપર. મઠ એટલે ભગવાનનું નાનું અમથું મંદિર હતું. પણ એ મંદિર કોનું હતું ખબર છે? બિલાડી આંટીનું હતું, બિલ્લી આંટીનું મંદિર હતું. અને એમાં પેલું ઉંદરડું રોતું રોતું જોતું હતું આમ ભગવાનની સામે જોઈને. તો ત્યાં એને પેલી બિલાડીને આમ ચક્કર આવતા હોય એવું લાગ્યું. એટલે તરત પેલું નાનકડું ઉંદરડું પટપટ પટપટ દોડીને કહ્યું, બિલ્લી આંટી, બિલ્લી આંટી, તમે બેસી જાઓ, તમને ચક્કર આવે છે, ચક્કર આવે છે, બેસી જાઓ. તો પેલી બિલાડી તો ખુશ થઈ ગઈ. બિલ્લી આંટી કે, અરે વાત, તો બહુ ક્યુટ છું, તને કેવી રીતે ખબર પડી મને ચક્કર આવે છે? તો કે હું જોતો હતો, તો તમને ચક્કર આવે તમે પડી જશો, બેસી જાઓ. તમને કેમ ચક્કર આવે છે? તો કે મને ભૂખ લાગી છે એટલે. તો કે તમે મને ખાઈ જાઓ. તો કે, અરે તને કેવી રીતે ખબર કે બિલાડી ઉંદરને ખાઈ જાય? તો કે મારા દાદા કહેતા હતા કે કૂતરા બિલાડીને મારે, બિલાડી ઉંદરને મારે. એટલે પેલી બિલ્લી આંટી હસતા હસતા કે, અરે મારા બચ્ચા, અરે મારા નાના નાના, ઊંચું ઊંચું એમ કરીને બિલાડી આંટી એને જોઈ અને કીધું, હું તારા ઉપર બહુ ખુશ છું અને હું તને વરદાન આપું છું, તને સાત પૂંછડીઓ થાવ. બોલ્યા બિલ્લી આંટી અને ઉંદરડાને તો સાત પૂંછડી થઈ ગઈ. અને બિલ્લી તો પહેલા ગાવા માંડી, સોચુઓ કો ખાકે બિલ્લી હજ કો ચલી થી, ચલી થી, ચલી થી, ચલી થી. જબ સે કુત્તો ને બિલ્લી કો ખાના છોડ દિયા, છોડ દિયા, છોડ દિયા. નાવ આઈ એમ પ્યોર, આઈ એમ પ્યોર વેજીટેરિયન. એટલે બિલ્લી આંટી એને કહ્યું, લે તને સાત પૂંછડીઓ થાવ. અને જેવી સાત પૂંછડી થઈ, નાનું નાનું ચૂંચું એને સાત પૂંછડી થઈ, એટલે ચૂંચું તો ખુશ થઈ ગયો. હું સાત પૂંછડીઓ વાળો ઉંદર ચૂંચું રે, હું સાત પૂંછડીઓ વાળો ઉંદર ચૂંચું રે. મારે મોટી મોટી પૂંછો છે ને નાની નાની મૂછો, મારે મોટી મોટી પૂંછો છે ને નાની નાની મૂછો. હું સાત પૂંછડીઓ વાળો ઉંદર ચૂંચું રે. એમ કરીને પેલું ઉંદરડું તો દોડ્યું ધમ 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 કરીને. અને પેલું નોટી ઉંદરડું કે, ઓ તારી ભલી થાય, આ નાનકડા ઉંદરડાને સાત પૂંછડી ક્યાંથી થઈ ગઈ? અને બધા જે ઉંદરડા એની જોડે નહોતા રમતા એ બધા એની પાછળ પાછળ દોડવા માંડ્યા. અને પેલા નોટી ઉંદરડાએ કીધું, હમ આની પાછળ બધા રમે છે? તો એક સરસ મજાના નાનકડા ઉંદરડાને કાતર આપી અને કીધું કે, હું તને રોટલી આપીશ, તારે ક્યાંય રોટલી લેવા જવાનું નહીં, તું આ ઉંદરડાની એક 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 કરીને પૂંછો કાપી કાઢ. એટલે એક પૂંછડી કાપી કાઢી ફાક દઈને,
તો પેલું ચૂંચું તો રોવા માંડ્યું. સીધું દોડ્યું બિલ્લી આંટી પાસે, બિલ્લી આંટી બિલ્લી આંટી, મારી સાત પૂંછડી માંથી છ થઈ ગઈ. એટલે બિલ્લી આંટી એના માથે હાથ મૂકીને શું કીધું ખબર છે? અલે આ ચૂંચું, જે ગઈ એની ચિંતા કરવાની નહીં, એના માટે રડવાનું નહીં, જે છે એનો આનંદ કરવાનો. ગઈ તો ગઈ, આપણે તો હસતા રહેવાનું, ગઈ તો ગઈ. એટલે તરત પેલા હું ચૂંચુમાં એકદમ મજા પડી ગઈ. એને કીધું, સાત પૂંછડી માંથી એક પૂંછડી ગઈ ને છ પૂંછડી રહી. હે, સાત પૂંછડી માંથી એક પૂંછડી ગઈ ને છ પૂંછડી રહી. હું છ પૂંછડીઓ વાળો અંદર ચૂંચું રે. પાછું દોડે છે, વળી પાછી એક ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ, અને બધી પૂંછડી કપાઈ ગઈ ને ઉંદર તો બાંડો થઈ ગયો. બાંડો થઈ ગયો, થઈ ગયો, બિલ્લી આંટી બિલ્લી આંટી, હું તો બાંડો થઈ ગયો. પાછું બિલ્લી આંટી એના માથે હાથ મૂકીને કીધું, અરે મારા ચૂંચું, મેં શું કહેલું? રડવાનું નહીં, નાની નાની વાતે રડવાનું નહીં, અને નાની નાની વાતે મજા કરવાની. તો કે મજા કેવી રીતે કરું? મારી તો એકે પૂંછડી રહી નહીં, હું તો બાંડો થઈ ગયો. બિલ્લી આંટી કે, બચ્ચા, આ બધા કેમેરા વાળા, આ બધા છાપા વાળા, એ બધા શું કહેશે? આખા ગામમાં બધાને પૂંછડી છે, પણ બાંડું કોણ? તું એકલું. આખા ગામમાં ઓળખાણ કોની? એકલા તારી. જે કોઈ મીડિયા વાળા, છાપા વાળા, ટીવી વાળા ગામમાં પૂછે, અલે બાંડો ઉંદર કોણ, બાંડો ઉંદર કોણ, તો તું એકલો. બધાને એક એક પૂંછડી, પણ તને એક એક પૂંછડી નહીં, તો પણ તું બધાથી ઉપર ગણાઈશ. ચૂંચ તો ખુશ થઈ ગયું, હું બાડો હું બાડો કરતું, ઉંદર તો દોડતું જાય. પછી પેલા નોટી ઉંદરને થયું, આ મારું બેટું જાય છે ક્યાં? એટલે એની પાછળ પાછળ ટેંગ ટેડેંગ 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 કરીને બધા ઉંદરડા એની પાછળ ગયા. અને પેલો તો બિલ્લી આંટી પાસે જઈને કહે, બિલ્લી આંટી બિલ્લી આંટી, જો જો બધા મારી પાછળ આવ્યા. બિલ્લી આંટી કે, ચિંતા કરીશ નહીં, એ બધાની પૂંછડીઓ. પેલો જે નોટી ઉંદરડો હતો ને, એણે કીધું કે આ એકલા બાંડા ઉંદરની ઓળખાણ છે, તો આપણે બધા બાંડા થઈ જાઓ, એટલે એની ઓળખાણ જ ના રહે. એટલે આખા ગામના બધા ચૂંચું બાંડા થઈ ગયા. બધાની પૂંછડીઓ કટકટ 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 કપાઈ ગઈ. આખા ગામમાં પૂંછડી 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 થઈ ગયું, બધા બાંડા. પાછું પેલું રોતું રોતું, કોઈ બિલ્લી આંટી, આખું ગામ બાંડું થઈ ગયું, બધા ઉંદરડાની પૂંછડી કપાઈ ગઈ, હવે મારી ઓળખાણ શું? તો કે, કઈ વાંધો નહીં, તારી પૂંછડી હું તને પાછી આપીશ, પણ પેલા બધાને કોણ આપશે? અને આમ કરીને ઉંદર મામાને આમ કરીને પૂંછડી પાછી આપી. એક પૂંછડી જેવી એક પૂંછડી પાછી આપી એટલે ખુશ ખુશ થઈ ગયા. અને તરત બધા ઉંદરડા પાસે ગયા. ઉંદરડાએ બધાએ કીધું કે આ મારા બધા ફ્રેન્ડ છે, અમે તો એ નાની નાની વાતે ઝઘડીએ, નાની વાતે લડીએ, એ બધાને પૂંછડી પાછી આપો. અને બધાને પૂંછડી પાછી આપી દે. બિલ્લી આંટી કીધું, સરસ મજાનું છેલ્લું ગીત ગાઈ અને વાર્તા પૂરી. રોજ સવારે વહેલા ઉઠી બ્રશ મજાનું કરવું ને દૂધનો પ્યાલો પીવો, રમવા ટાણે રમવું ને ભણવા ટાણે ભણવું. ઓ ડિયર બિલ્લી આંટી, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. થ્રી ચીયર્સ ફોર અર્ચન ત્રિવેદી. હિપ હિપ હુરે, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. ચાલો બચ્ચે લોક, આ વાંસળી વાળો જાય છે, એની પાછળ પાછળ બધા ઉંદરડા પણ જાય. સારા બાળ સાહિત્યમાં સનાતનતા હોવી જોઈએ. કઈ રીતે? જો અહીંયા ગઈ નમિતા મારી બહેનપણી આવેલી સ્કૂલની, તે અમે જે શીખ્યા હતા ને તે વખતે એમાં શું હતું એ હું સમજ્યો નહોતો, અને પછી મોડે મોડે સમજાણું. તમને એક બે ઉદાહરણ આપું છું કે એક ઝવેરચંદ મેઘાણી આજે 200 વર્ષો પછી પણ વિશ્વની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થઈ છે. એવું શું કામ હશે? એનું એક કારણ એ છે
કે કેવળ બાળ વાર્તાઓ નથી, ખૂબ મજા આવે વાંચતા, પરંતુ પછી પણ આપણને કામ લાગે છે. એક બે ઉદાહરણ એની એન્ડરસનની પરિકથાઓના આપું છું. એક કે એક રાજકુંવર હતો અને બધા પર એનો જબરદસ્ત પ્રભાવ. એની હાજરીમાં કોઈ ચૂંકે ચા ન કરી શકે, બધા એના પ્રશંસક, બધા એની વાહવા કરે, પણ એની પાસે એક જાદુઈ ગુલાબ હતું. જ્યાં સુધી એના હાથમાં એ ગુલાબ હતું ને ત્યાં સુધી એની વાહવાહી. પણ એક વખત ગુલાબ એના હાથમાંથી પડી ગયું અને પછી બધા કે હાડો કેવો મૂર્ખો છે, કેવો કદરૂપો છે, પોશાકના ઠેકાણા નથી, ખિસ્સું કાણું છે, આના પર ભરોસો ન કરાય. દસ કહું દસ જનપીઠમાં જ્યાં સુધી રહેતો હતો ત્યાં સુધી એના પર હસવાનું ચાલુ કરી દીધું. આ એનું સનાતન મૂલ્ય છે. એક એની એન્ડરસનની એવી બીજી વાર્તા હતી, ધ ટીન સોલ્જર. એ આના પછી ભાર્ગવ તારે બોલવાનું છે, કંઈ સરખું વિચારી રાખજે. બરું, હા, અમે સિપાહી બચ્ચા એમ કહીને બેસીને જ હતો. પેલો ધ ટીન સોલ્જર વાર્તા. તો આજે ટીન એટલે સાવ પતરાનો, હલકી ધાતુનો, એ રમકડું હોય છે ધ ટીન સોલ્જર. પણ એક જે રાજકુમારી હોય છે ને એને એ દિલથી ચાહતો હોય છે. ઈર્ષાદ દિલથી ચાહતો હોય છે એને. પણ પેલી રાજકુમારીને શું પડી હોય, આ એની પાસે આવા હજાર રમકડા હોય, એટલે ટીન સોલ્જરને ભાવ જ નથી આપતી. તે એક વખત એ ટીન સોલ્જર ભૂલથી નદીમાં પડી ગયો અને એને એક માછલી ગળી ગઈ, અને એ નાની માછલીને એક મોટી માછલી ગળી ગઈ, અને સાવ હવાઈ ચવાઈને ખવાઈ ગયો આ ટીન સોલ્જર. અને પછી કાંઠે આવીને એક મોજું એને કાંઠે લઈ આવ્યો, અને રાજકુમારી ફરવા આવીને તો એણે જોયું કે આ તો એના ભગ્ન અવશેષો. શિશુ માફક ચગડતો હું હજી પણ ત્યાં જ ઊભો છું, મને ખુદને જ મળતો હું શોભિત હજી પણ ત્યાં જ ઊભો છું. રાજકુમારી જુએ છે તો એક ભાંગેલી હાલતમાં સોલ્જર એણે એને ઉપાડ્યો અને એનું કશું જ નહોતું બચ્યું, પરંતુ એક લાલ રંગનું એનું હૃદય બચ્યું હતું. કારણ કે એ એવું હતું કે જે કદી તૂટી ન શકે, ફક્ત એક હૃદય બચ્યું હતું જે તમારામાં અને શોભિત દેસાઈમાં અને મારામાં હજી બચ્યું છે, પેલી કિશોરભાઈના પહેલા પ્રેમ માટેનું. ભાર્ગવ આ બાબત તારે શું કહેવું? વી હેવ લાસ્ટ 5 મિનિટ્સ ટુ રેપ અપ ધ સેશન. સોરી ખલેલ પહોંચાડવા માટે, પણ આપણે લંચ બ્રેક કવર કરી લીધો છે અને હવે નવું સેશન શરૂ થવામાં છે લંચ બ્રેક પછીનું. સો આપણે વાઇન્ડ અપ જ કરીએ. જેમ ઉદયનભાઈએ યાદ કર્યું કે સિપાહી બચ્ચા કહીને અટકી ન જતો, એ જ વસ્તુ સાબિત કરે છે કે એમણે જે બાળપણમાં મિયા ફુસ્કીની વાર્તાઓ વાંચી છે એ આજે પણ એમને યાદ છે. જો ઉદયનભાઈને યાદ છે તો એ બાળ સાહિત્ય જે પાયાનું છે એ જ બધું આપણી જોડે રહેવાનું છે. અને તમને નવાઈ લાગશે, આ સેશન જે GLFનું સ્ટાર્ટ થયું અભિષેક જૈનના કાર્યક્રમથી, એ અભિષેક જૈન જ્યારે નાનો હતો ત્યારે એ મારા બાળ નાટકોની અંદર મિયા ફુસ્કી તબાબટ અડુક્યો દડુક્યો છપ્પા રોલ કરતો, એમાંથી એ અભિષેક જૈન આગળ વધ્યો. એ સંસ્કાર એની અંદર છે એટલે આ વિચારી શક્યો. એ ઘડતર બાળ સાહિત્ય કર્યું છે. એ જ પ્રમાણે વિચારીએ તો નીતા અંબાણી જે આપણા મુકેશ અંબાણીના વાઇફ છે, એમણે ચિત્રલેખામાં એમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાળપણમાં અમે લોકો નાના હતા ત્યારે વેકેશનની અંદર હાફૂસ કેરી ખાતા અને મિયા ફુસ્કીને છકો મકો ને અડુક્યો દડુક્યોની વાર્તાઓ વાંચતા. આ એમણે કહ્યું છે. પરેશ રાવલ એમ કહે કે મારા પ્રિય લેખક એ જીવરામ જોશી છે. કાંતિ ભટ્ટનો હમણાં જ 26 જાન્યુઆરીએ દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ છે, એની અંદર એમણે લખ્યું છે કે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે સ્કૂલની લાઇબ્રેરીની ચાવી ચોરી અને જીવરામ જોશીના પુસ્તકો ચોરીને વાંચતા હતા. આ કાંતિ ભટ્ટનો 26 જાન્યુઆરીએ દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ આવેલો છે, એમાં લખેલું. બાળકોનું સાહિત્ય એ આ છે, એનું બાળકોના જે સંસ્કારો સિંચન કરે એ આ સાહિત્ય છે. એને પીઠ થાબડવી અને એના માટે કંઈક કરવું એ
શોભીશ ભાઈ કે કહેવા માંગે છે? મારે ખાલી એટલું જ કહેવાનું છે કે જીવા બાપા તો એટલે મેઇન મેજર ફોર્સ છે, પણ ઇવન મારી પોતાની વાત કરું ને આપણી બધાની વાત કરું, જે આપણે ગુજરાતી માધ્યમમાં ભણનારા જે છે એ બધાના ઘડતરમાં હું દાવા સાથે કહું છું કે આજ બકોર પટેલ, આજ ડૉક્ટર ઉંટડિયા, આજ હાથીભાઈ, આજ પેલો બાંકુ એમનો મુનિમ, એ હરિપ્રસાદની આખી સૃષ્ટિ, હરિપ્રસાદ વ્યાસની સૃષ્ટિ, એના પછી ધનંજય, મને લાગે ધનંજય શાહ કે સોટી પોઠી, અને આ ઝગમગની જે વાત કરે છે, એટલે આના ઉપર મારી એટલે આ હોશિયારી મારવા નથી કહેતો, પણ વોટ એવર આઈ એમ ટુડે, આ માત્ર કવિતા તો બહુ મોડી આવી અને કવિતાને મારે તો કંઈ લાગતું ઓળખતું નથી. મારી ઓફિશિયલ કવિતા જોડેની વાત પતી ગઈ ઇન્ટર કોમર્સમાં, એ પછી જુનિયર બીકોમમાં મને ગઝલનો છંદ લાગ્યો ને આપણે વોટ એવર આઈ કેમ ઇન પોએટ્રી, બટ મને ભાષાની જોડે આમ ખેંચીને પકડી રાખવાનું જે કામ કર્યું છે એ માત્ર બાળ સાહિત્યએ, માત્ર બાળ સાહિત્ય અને માત્ર બાળ સાહિત્ય, આ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. અને એટલા માટે હું કહું છું કે તમારા ઘરમાં તમે મીડિયમ ગમે પરસ્યુ કરો, પણ બકોર પટેલને દૂર ન રાખો, છકો મકોને દૂર ન રાખો, સોટી પોઠીને દૂર ન રાખો, મારે એટલું જ કહેવું છે. ઓન ધીસ નોટ, આપણે બધા અહીંથી સોરી ઇન્ટરેક્શનનો સમય હોવો જોઈતો હતો આઈડિયલી, પણ આ બીજા સેશનનો સમય થઈ ગયો છે એટલે મારા ખ્યાલથી બાળકોએ જેટલું ઇન્ટરેક્શન કર્યું એને આપણે આપણું માની લઈએ, અને આપણે બધા ખૂબ વાર્તાઓ કહીએ, યાદ રાખીએ અને હવે આવનારી પેઢી સુધી પણ પહોંચાડીએ, આ વિચાર સાથે આપણે અહીંથી છૂટા પડીએ. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ ઇન ધીસ સેશન એવરીબડી, થેન્ક યુ વેરી મચ. લંચ બ્રેક ઓલમોસ્ટ